पक्ष तरीके उम्मीदवारी फॉर्म भरनारा भाजप आगेवान नरसिंह कन्नाणी ना पुत्र परिवार साथे गुम थया छे। नरसिंह कन्नाणी ना पुत्र ने अपक्ष उम्मीदवार ना मध्यस्थ चूंटणी कार्यालय नु ओपनिंग हतु, परंतु तेओ ने तेमना परिवार गुम थई गया छे, तेमज फोन पण स्विच ऑफ जोवा मळी रह्यो छे। विधानसभा चूंटणी पहला कांग्रेस ने वधु एक झटको लागी शके छे। कांग्रेस पर टिकट वेचणी माटे 1 करोड़ रूपया नो आक्षेप लगावनारा देगामना पूर्व धारासभ्य कामिनी बा भाजपा जोड़ाय तेवी सूत्रोए शक्यता व्यक्त करी छे। कांग्रेसे टिकट ना आपता कामिनी बाए पक्ष प्रत्ये नाराजगी व्यक्त करी अने अपक्ष उम्मीदवारी नोंधावी हती। कच्छना बन्नी पच्छममां लोकोए भाजपनो साथ छोड़ी कांग्रेसमां जोड़ाया छे। भाजपना अग्रणी ने कार्यकर्ताओ भाजपनो साथ छोड़ी कांग्रेस उम्मीदवार अर्जुन भुड़ियानी हाजरीमां कांग्रेसमां जोड़ाया छे। कांग्रेस उम्मीदवारनी हाजरीमां भाजपना 100 थी वधु लोको कांग्रेसमां जोड़ाया छे। गीर सोमनाथ आम आदमी पार्टी अने भाजप पार्टीना नेताओए पक्ष पलटो कर्यो छे, जेमां आपना पूर्व जिल्ला प्रमुख अने वर्तमान प्रदेश संयुक्त सचिव आपना नेता अश्विन चौहान कांग्रेसमां जोड़ाया छे। संजयभाई ढोकरिया, भावेशभाई, हमीरभाई जोरा, धीरूभाई वाजा, नारायणभाई ढोकरिया, रमेशभाई जोरा। અમદાવાદમાં આવેલા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના વડીલોએ જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી। આવનારી રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પગલે વડીલો સાથે વાતચીત કરવામાં આવી હતી। વડીલોએ કહ્યું હતું કે પહેલાની ચૂંટણી અને અત્યારની ચૂંટણીમાં તફાવત જોવા મળે છે। આજના નેતાઓ વિવિધ વચનો આપીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરે છે, પરંતુ નેતાઓના વચનો માત્ર કાગળ ઉપર હોય છે। વડીલોએ ઉમેર્યું હતું કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો નેતા બને છે, દેશ અને સેવાને બદલે પૈસાનું મહત્વ વધ્યું છે। ચૂંટણી પ્રચાર બરોબર છે, પણ જે હમદર્દી છે ને ખાલી પાંચને પૂછી ને એના વિશે કંઈ બોલતા હોય તો સારું લાગે, પણ આમાં વચનો આપીને કાંઈ એનો અમલ કરતા નથી। એને સીટ મળી એટલે વાત પૂરી થઈ ગઈ। અત્યારના જીવન ધોરણ પણ આ યુવા વર્ગ છે, અત્યારે અમે સમજી શકતા હતા, વચ્ચેની બે પેઢી ન સમજી શકી, પણ અત્યારના જે યુવા વર્ગ છે ને એ ચૂંટણી માટે બહુ સમજે છે। ચૂંટણીનો સમય શરૂ થાય ત્યારથી ચૂંટણીનું મતદાનથી માંડીને એનું રિઝલ્ટ આવે ત્યાં સુધી એનો માહોલ એક ધારો રહેતો હતો। ત્યાં આગળ દરેક જણ આપણે વ્યક્તિગત એકબીજાને કોન્ટેક્ટ કરતા હતા, ડોર ટુ ડોર બધા આપણે મળતા હતા અને પ્રજાના પ્રશ્નો જે હતા એ પ્રશ્નો સાંભળી અને એને સોલ્વ કરતા હતા। આજની તારીખમાં ચૂંટણીમાં આપણે સમય એમને ઓછો મળતો હોય તો માધ્યમથી એ લોકો આજે પ્રચાર કરે છે, મતદાન કરે છે, શિસ્તબદ્ધ મતદાન કરે છે। અમે એના માટે ખૂબ સરસ સમજણ આપીએ છીએ, ક્યાં કઈ રીતે મતદાન કરવાનું છે, ક્યાં ઊભું રહેવાનું છે, કઈ રીતે કરવાનું છે, બધું સમજણ આપીએ છીએ। અને સાથે અમારી જ વાહનમાં, અમારા સંસ્થાનું જ વાહનની અંદર એમને મતદાનના દિવસે ચોક્કસપણે મતદાન કરાવીએ છીએ। ખરેખર સવારથી વડીલો રાહ જોતા હોય કે બેન અમારે ક્યારે જવાનું છે, બેન અમારો નંબર ક્યારે છે, એટલે ખૂબ જ ઉત્સાહપૂર્વક અને પૂરમપૂરું ડિસિપ્લિન સાથે અમે મતદાન કરીએ છીએ। તો ભાવનગર મહાપાલિકાના અધૂરા રોડના વિકાસમાં શહેરીજનો ભોગ બની રહ્યા છે। મેયરના વોર્ડમાં કરોડો રૂપિયાના ખર્ચે 3 વર્ષ પહેલા બનેલા 2 કિલોમીટરના રોડ પર અવારનવાર અકસ્માત સર્જાય છે। ગત રાત્રે પણ કારનો અકસ્માત સર્જાયો, સદનસીબે મોટી જાનહાનિ સર્જાઈ ન હતી, પણ અધૂરા રોડના કારણે શહેરીજનો ત્રાસી ગયા છે। મેયર કીર્તિબેન દાણીધરિયાએ ખાતમુહૂર્ત કરી 3 વર્ષથી ગુમ થયા છે।